હેલો મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ગુજ્જુ ઇન્ફોવાલામાં મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસના ટ્વેન્ટી મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન લેવાના છીએ તો સ્ટાર્ટ કરીએ પેલો ક્વેશ્ચન છે કે કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રાહ ખેંગારજી અઢારસો ને છોતેરથી એકતાલીસ દ્વારા નીચેના પૈકી કયા બંદરનો વિકાસ કરવામાં આવ્યો હતો તો તે બંદરનું નામ છે કંડલા પાંચમી સદીમાં વલ્ભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો સેનાપતિ ભટારકે કાઠિયાવાડમાં સોળસો ને તેસઠમાં ઔરંગઝેબ સામે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો તો રાયસીએ અમદાવાદનો શાહીબાગ બગીચો છે તે કોણે બંધાવેલો હતો તો તે બંધાવેલો હતો શાહજાહે જૂનાગઢ મુક્તિ માટે રચાયેલ આરજી હકુમતના વડા કોણ હતા તો આરજી હુકુમતના વડા હતા શામરદાસ ગાંધી મહાગુજરાતમાં ચળવળમાં નીચેના પૈકી કોણ અગ્રણી નેતા સામેલ હતા તો ઇન્દુલાલ યાજ્ઞિક હાથીના અવશેષો હડપ્પાના નીચેના પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે તો રોજડી પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસ્ફ્રુટનું નામ ગુજરાતના કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે તો રોબર્ટ બ્રુસફ્રૂટનું નામ છે ને તે આદિ યુગના જે અવશેષો છે ને જે ગુજરાતમાંથી મળી આવ્યા છે ને તે શોધવા માટે તે પ્રખ્યાત હતા કે છે હવે જોઈએ ક્વેશ્ચન કે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તે વડોદરાના રાજા હતા એવા પ્રથમ ભારતીય શાસન કરતા હતા કે જેમણે રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી તે ખાસ યાદ રાખજો હવે આગળનું જોઈએ કે શકસ્તાન કે સેસ્તાનમાંથી શકને ગુજરાતમાં આવવા માટેનું નિમંત્રણ કયા જૈન સાધુએ આપ્યાનું કહેવાય છે તો શકને ગુજરાતમાં આવવા માટેનું આમંત્રણ કયા જૈન સાધુએ આપ્યો હતો તો તે જૈન સાધુનું નામ છે કલકાચાર્ય શું નામ છે કલકાચાર્ય ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રેય ક્યાં ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે તો તે પુરાતત્વવિદ છે એસ આર રાવ કયા પ્રાચીન ભારતીય સેન્સાની રાજજ્ઞા અને આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે તો સમ્રાટ અશોકના જ્યાં અશુકનો શિલાલેખ છે તે તમે જોયો હશે ગુજરાતના કયા રજવાડા ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા ગુજરાતનું ક્યુ રજવાડું એવું હતું જે ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા હતા અને ગવૈયા હતા તો જે ગુજરાતનું જે સાણંદ રજવાડું હતું ને ત્યાંના રજવાડામાં ઠાકોર સંગીતના મહાન જ્ઞાતા અને ગવૈયા હતા સિદ્ધ હેમ શબ્દાનું શાસન કયા વિષયનો ગ્રંથ છે આ જે સિદ્ધ હેમ શબ્દાનું શાસન ગ્રંથ છે તે વ્યાકરણનો ગ્રંથ છે તે ખાસ યાદ રાખજો હવે જોઈએ કે મહાત્મા ગાંધી કુચરબાશ્રમ અને સાબરમતી આશ્રમ માટેનું નીચેનું કયું વિધાન સાચું છે તો અહીં વિધાન આપેલું છે બી જેમાં લખેલું છે કે પ્રથમ કુચરબાશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી તો આ વિધાન સાચું છે હવે જોઈએ કે કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ઇતસિંગે પણ લીધી હતી અને યુએચ સંઘ પણ લીધી હતી એટલે ઉપરના બંને જવાબ આવશે ફ્રાન્સ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચેના દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી તો સુરત આ સાવસેલો પ્રશ્ન છે આગળ વધીએ મોહમ્મદ ગજનીની સોમનાથ ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ શું નામ છે મિત્રો હમીરજી ગોહિલ આ જે હમીરજી ગોહિલ હતા તે કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા મોરારજી દેસાઈ જે ગુજરાતમાંથી ગુજરાતના પહેલા પ્રધાનમંત્રી હતા કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો તો ભીમદેવ પહેલાના સમયમાં તો મિત્રો આવા જ વિડીયો અમારી ચેનલમાં મળતા રહેશે જો તમને અમારી ચેનલના આવા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આ વિડીયો વધારામાં વધારે શેર થાય એ અમારી આશા છે તો હવે તમારા પાસેથી રજા લઉં જય હિન્દ જય ભારત